नमस्कार विद्यार्थी मित्रों, वेट डिजिटल एज्युकेशन में आपनो स्वागत छे। आपणे जोई रह्या छीए धोरण 10 विषय गणित, जेमां आपणुं चेप्टर छे चेप्टर नंबर 5 अने जे छे समांतर श्रेणी। तो मित्रों, आपणे स्वाध्याय 5.2 में अभ्यास करी रह्या छीए अने आ वीडियो लेक्चरनी अंदर आपणे स्वाध्याय 5.2 में प्रश्न नंबर 6 अने प्रश्न नंबर 7 जोवाना छीए। तो जोईए प्रश्न नंबर 6 नी अंदर आपणने कीधुं छे के समांतर श्रेणी 11852 नू कोई पण पद -150 होई शके। तो सौ प्रथम तो शूँ कहवा मागे छे ए बराबर समझी लेवू के आपेलू श्रेणीनू क्यूँ पद -150 होई शके, एटले आपणे एन शोधवानो थशे। अने मित्रों, खास ध्यान राखजो के ज्यारे एन ये पूर्णांक संख्यामां आपणने मळे तो एनुं पद होई शके, नहींतर होई शके नहीं, कारण के पदनो क्रम क्यारेय अपूर्णांक होतो नथी। ख्याल आवी गयो? क्यूँ पद -150 होई शके एनो मतलब आपणे एन शोधवानो छे, अने एन जो पूर्णांकमां होय तो आ श्रेणीनुं पद -150 मळशे, नहींतर मळशे नहीं। तो जोईए अने कई रीते सॉल्व करी शकाय छे। શ્રેણી આપણને આપી છે 11, 8, 5 અને 2। આ રીતની આપણી શ્રેણી છે, એનું કયું પદ -150 હોય? તો સૌ પ્રથમ તો આપણે સૂત્રમાં જરૂરી એવા મૂલ્ય મેળવી લઈએ, એ બરાબર 11, ડી તો 8 - 11, 8માંથી આપણે 11 બાદ કરીએ એટલે આપણને મળશે -3। એન આપણે શોધવાનો છે તો એન બરાબર, અને એન તરીકે અહીં આપણને -150 જે આ શ્રેણીનું પદ છે કે નહીં એ શોધવા માટે કીધું છે, તો એનો ઉપયોગ આપણે એન તરીકે કરશું। સૂત્ર છે આપણું an બરાબર a પ્લસ n માઇનસ 1 એને ગુણ્યા ડી। એનનું મૂલ્ય છે -150, એનું મૂલ્ય 11 પ્લસ n આપણે મેળવવાનો છે એટલે n માઇનસ 1, ડીનું મૂલ્ય છે -3। -150 હવે આપણે જોઈ શકીએ કે 11ને આપણે આ બાજુ લાવીએ તો -11 થશે પ્લસ હોવાથી બરાબર એન માઇનસ 1 એને ગુણ્યા -3। -150 અને -11 બંને માઇનસ હોવાથી -161 થશે બરાબર એન માઇનસ 1 એને ગુણ્યા -3। હવે -3 છે એને આપણે એન સાથે એટલે કે ગુણી દઈએ તો -3n -3, હવે 3નું સ્થાન ફેરવી દઈએ તો -161 પ્લસ હોવાથી માઇનસ થશે એટલે -3 બરાબર -3n। -161 -3 એટલે -164 બરાબર -3n। હવે બંને બાજુ માઇનસ હોવાથી પ્લસ થશે તો n બરાબર 164/3, એટલે કે 164ને આપણે 3 વડે ભાગવાના છે। હવે 164નો આપણે 3 વડે ભાગાકાર કરીએ તો 3 5 15, 3 4 12, શેષ કેટલી મળે છે 2। હવે આપણે પોઈન્ટ લાવી અને ગુણી શકીએ તો એનો મતલબ કે પૂર્ણાંકમાં મળતો નથી, એટલે કે એનનું મૂલ્ય અપૂર્ણાંક મળે છે। જો આપણે આગળ વધીએ તો પોઈન્ટ મૂકીને 0, 3 6 18, તો એ રીતે આપણને 54.66 એટલે કે 67 જેવું મળશે।
હવે એન છે અપૂર્ણાંક છે એન પૂર્ણાંક ન હોવાથી આપેલ શ્રેણીનું કોઈ પદ માઇનસ એકસો પચાસ ન મળે। હવે અહીં આપણે જોઈ શકીએ કે એન આપણને કેવો મળ્યો, અપૂર્ણાંક મળ્યો છે, પૂર્ણાંકમાં મળતો નથી। હવે એન ક્યારેય અપૂર્ણાંક ન હોય કારણ કે શ્રેણીનું પદનો ક્રમ બતાવે છે, તો પદનો ક્રમ ક્યારેય અપૂર્ણાંક હોતો નથી। હવે અપૂર્ણાંક ન પૂર્ણાંક ન હોવાથી આ શ્રેણીનું કોઈ પણ પદ માઇનસ એકસો પચાસ હોઈ શકે નહીં। ત્યાર પછી આપણને સાતમો પ્રશ્ન કીધો છે કે સમાંતર શ્રેણીનું અગિયારમું પદ આડત્રીસ છે અને સોળમું પદ તોતેર હોય તો તેનું એકત્રીસમું પદ છે, તો બહુ મહત્વનો એવો પ્રશ્ન છે। અગિયારમું પદ તો પહેલાં તો આપણે એને સંકેતની અંદર લખીએ। અગિયારમું પદ એટલે આપણે શું લખશું, તો કે એ ઇલેવન, એનું મૂલ્ય કેટલું છે, તો કે આડત્રીસ। ત્યાર પછી સોળમું પદ, તો એનું મૂલ્ય છે તોતેર, એટલે એ સોળ બરાબર તોતેર। હવે આપણે મેળવવાનું છે એકત્રીસમું પદ, તો ખાસ આપણને ખ્યાલ છે કે એ અને ડીના મૂલ્ય જો આપણી પાસે હોય તો આપણે કોઈ પણ પદ શોધી શકીએ, તો આ બંને પરથી આપણે એ અને ડીના મૂલ્ય શોધવાના છે। હવે જે અગિયારમું પદ અને સોળમું પદ આપ્યું છે એને આપણે વ્યાપક સ્વરૂપની અંદર લઈ જવાનું। હવે અગિયારમા પદ એટલે કે એ અગિયારનું વ્યાપક સ્વરૂપ કયું છે, તો કે એ પ્લસ ટેન ડી બરાબર આડત્રીસ। આને પહેલું સમીકરણ આપી દો। સોળમું પદ તો એનું વ્યાપક સ્વરૂપ થશે એ પ્લસ પંદર ડી બરાબર, એનું મૂલ્ય છે તોતેર, એટલે આ સમીકરણ નંબર બે। ખાસ મિત્રો ધ્યાન રાખજો, વ્યાપક સ્વરૂપ તો અગિયારમા પદનું વ્યાપક સ્વરૂપ આવે એ પ્લસ ટેન ડી, એનું મૂલ્ય છે આડત્રીસ, એટલે સમીકરણ એક બની ગયું। સોળમું પદ એટલે એનું વ્યાપક સ્વરૂપ છે એ પ્લસ પંદર ડી। હવે આ બંને સમીકરણની આપણે બાદબાકી કરીએ, શું કરીએ બાદબાકી, તો આપણને એ અથવા ડી કોઈ પણ એક મળી શકે। તો સમીકરણ એક અને બે ની બાદબાકી કરતા એક અને બે ની બાદબાકી કરતા તો પહેલું સમીકરણ છે આપણું એ પ્લસ ટેન ડી બરાબર આડત્રીસ, બીજું પદ છે એ પ્લસ પંદર ડી બરાબર તોતેર। હવે આપણે એની બાદબાકી કરવાની, બાદબાકી કરવા માટે નિશાની બદલાવી પડે માઇનસ માઇનસ અને માઇનસ। હવે એ પ્લસ અને માઇનસ તો એ કેન્સલ થશે, પ્લસ ટેન ડી માઇનસ પંદર ડી તો માઇનસ પાંચ ડી મળશે। એ જ રીતે તોતેરમાંથી આપણે આડત્રીસ બાદ કરીએ તો તોતેર માઇનસ છે અને આડત્રીસ કેવા છે, પ્લસ છે, તો તેરમાંથી આઠ બાદ કરતાં પાંચ મળશે અને છમાંથી ત્રણ બાદ કરતાં ત્રણ મળશે, એટલે કે કેટલા મળશે, પાંત્રીસ, પણ પાંત્રીસ કેવા મળશે, માઇનસ। હવે બંને બાજુ માઇનસ હોવાથી આપણને પ્લસની અંદર મળશે, એટલે ડી બરાબર પાંત્રીસના છેદમાં પાંચ, એટલે ડીનું મૂલ્ય આપણને મળશે સાત, સાત પંચા પાંત્રીસ। હવે આ જ ડીનું મૂલ્ય આપણે કોઈ એક સમીકરણની અંદર મૂકી શકીએ, તો સમીકરણ એકમાં ડી બરાબર સાત મૂકતા ડી બરાબર સાત મૂકીએ, પહેલું સમીકરણ છે આપણું એ પ્લસ ટેન ડી બરાબર આડત્રીસ, જેમાં ડીનું મૂલ્ય આપણે સાત મૂકવાનું, એ પ્લસ દસ ગુણ્યા સાત બરાબર આડત્રીસ, તેથી એ પ્લસ સિત્તેર બરાબર આડત્રીસ,
હવે એનું મૂલ્ય શોધવાનું હોવાથી 38 - 70 તેથી એ બરાબર આપણને માઇનસમાં જવાબ મળશે અને એ કેટલો મળશે તો કે -32 તો આ કોનું મૂલ્ય મળી ગયું એનું મૂલ્ય હવે આપણે કોઈ પણ પદ શોધવું હોય તો શોધી શકાય 31મું પદ આપણને શોધવાનું કીધું છે તો એ 31 એનું વ્યાપક સ્વરૂપ છે એ પ્લસ 30d આની અંદર એ અને ડીનું મૂલ્ય મૂકી દઈએ તો એનું મૂલ્ય છે -32 પ્લસ 30 × ડીનું મૂલ્ય છે 7 બરાબર -32 પ્લસ 210 હવે 210માંથી આપણે 32 બાદ કરવાના છે તો 10માંથી 2 બાદ કરીએ તો 8 7 એટલે કે આપણને કેટલા મળશે 78 મળશે અને 1 એટલે 178 એ કેવા મળશે પ્લસ મળશે તો આ થયું આપણું 31મું પદ કે જે આપણો આન્સર છે હવે મિત્રો અહીં આપણે જે બે સમીકરણ બનાવી અને બાદબાકી કરી એ રીતે જો આપણે ન ગણવો હોય તો આ રીતે પણ થઈ શકે ડાયરેક્ટ તમને ડી મળી જાય એ 11 બરાબર આપણને 38 આપ્યા છે અને એ 16 બરાબર કેટલા આપ્યા છે તો કે 73 હવે ડીનું ટૂંકું સૂત્ર છે am - an છેદમાં m - n હવે આ સૂત્રનો ઉપયોગ કરી ડાયરેક્ટ તમે ડી શોર્ટમાં મેળવી શકો હવે અહીં am અને an છે તો આપણે જોઈએ કે પદ જે ક્રમ આપ્યો છે અહીં 16 છે અહીં 11 છે તો m બરાબર આપણે 16 લઈ લેવાના છે અને n બરાબર 11 લેવાના છે જે મોટો પદનો ક્રમ છે અને m અને નાના પદનો ક્રમ છે અને n હવે આપણે જોઈએ કે am તો am મતલબ એમની જગ્યાએ 16 છે એટલે એ 16નું મૂલ્ય થાય તો જે છે આપણી પાસે 73 an એટલે એ 11નું મૂલ્ય થાય જે છે 38 અને છેદમાં m - n તો એમનું મૂલ્ય છે 16 અને એનનું મૂલ્ય છે 11 હવે 73માંથી આપણે 38 બાદ કરીએ તો આપણને કેટલા મળશે તો કે 13માંથી 8 એટલે 5 6માંથી 3 એટલે 3 - 35 મળશે અને 16માંથી 11 બાદ કરો તો કેટલા મળશે 7 મળશે સોરી 5 મળશે સાત પંચા 35 એટલે ડી બરાબર આપણને ડાયરેક્ટ કેટલો મળી ગયો 7 મળી ગયો હવે આપણે જોઈએ કે આપણે એટલી ગણતરી કરી ત્યારે ડી આપણને મળે તો આ રીતે શોર્ટમાં પણ લઈ હવે ડીનું મૂલ્ય સીધું તમે કોઈ એક સમીકરણની અંદર મૂકી શકો એનું વ્યાપક સ્વરૂપ લઈને એટલે સીધો આપણને શું મળે એ મળે તો આ રીતે ડી પણ શોધી શકાય તો મિત્રો આ વિડીયો લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ ફરી પાછા નવા દાખલા સાથે મળીએ તો જય હિન્દ જય ભારત અસ્તુ